सब्सक्राइब करो आ चैनल ने। अरे मारू शर्ट आपो, शर्ट आपो, જોઈ લો શર્ટ ફેકે છે અંદર થી, ચાલો આમ ને આમ ક્યારેક બનિયન પહેરીને મારે મારી દુકાને જવું પડશે, શું પરિસ્થિતિ છે આ ઘરમાં, અરે અરે ચાલો ક્યારેક તો સલામ નાહીને બહાર નીકળીએ, પીના પીના ઉભા હોઈએ ને ટુવાલ ન મળે, બ્રશ હાથમાં પકડીને ઉભા હોઈએ તો ટૂથપેસ્ટ ના પડતા નહીં, અરે ક્યારેક તો ઘરમાં ચા તૈયાર હોય છે પણ કપ નથી મળતા, ખોબામાં ભરીને ચા પી લેવી પડે છે, અરે બાપુજી આ તમે સેના ફોટો ફ્રેમમાંથી અચ્છા કરો છો મારી ઉપર, હસો નહીં હસો નહીં બાપુજી, મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, મને રડવું આવે છે, અને તમે હસો છો પણ મને ખબર છે બાપુજી કે તમે આ મારા બૈરી છોકરાઓના ત્રાસથી કંટાળીને જ ઘર છોડીને ચાલ્યા ગયા છો ને, પણ બાપુજી હાથ જોડીને કહું છું એક વાર પાછા આવી જાઓ, અરે તમારા લાડકા ભોળા નિર્દોષ દીકરાની પરિસ્થિતિ જોઈને પાછા આવી જાઓ બાપુજી, પાછા આવી જાઓ, સંસારે નશામાં ચૂરા પૈસાના વાહે છે પૂરા, કહું છું હું તમને સાંભળો તમે મને કહાણી આ ઘરની, મિસેસ સોમણીયારની, આવી ગયું આ ઘરનું હાલતું ચાલતું ટેલિવિઝન આવી ગયું, રડી લીધું તમે તમારા બાપાના ફોટા પાસે રોજની જેમ, અરે મારે તમારા બાપના ખભા પર માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવું હતું, પણ આ તમારા લોકોના ત્રાસથી કંટાળીને મારા બાપુજી બિચારા ઘર છોડીને ક્યાં ચાલ્યા ગયા છે, તમારા બાપુજી ગામડામાં જ રહેવાના લાયક હતા, એમ મોડર્ન શ્રીમંતોના ઘરમાં તમારા બાપુજી ફિટ જ નહોતા, હા પણ મારા બાપુજી હવે ગામડામાં પણ નથી ને, એક્સક્યુઝ મી, એમાં હું શું કરું, હું શું કરું, મેં એમને ગુમ થવા નહોતું કહ્યું, બરાબર છે, બસ હવે મને પ્રાર્થના કરવું છે, હે તુલસી માતા દયા કરજો, જોઈ લો એટલે આ તુલસીના છોડને બિચારાને રોજ રોજ પાણી ન પાવું પડે એટલા માટે ઘરમાં પ્લાસ્ટિકનો તુલસીનો છોડ વસાવી લીધો છે, માં આપ ઇનકે તાનો પર ધ્યાન મત દેના, મેરી બાત સુનો માં, પિછલે કિતને દિનો સે મેં ક્લબ મેં પત્તે મેં લગાતાર હારતે જા રહી હું, ઓર તેરી દયા કા એક પત્તા નહીં હિલ રહા, વાહ 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 વાહ, એટલે આને જુગારમાં સારા પત્તા આવે એટલે બિચારી તુલસીએ પોતાના પ્લાસ્ટિકના પાંદડા હલાવવાના, એ બધું તમને નહીં સમજાય આ પ્લીઝ, અરે ચંદ્રિકા સમજવાની જરૂર તો તારે છે, આ રોજ રોજ પત્તા નીચે છે, જુગાર રમે છે, ક્લબમાં કીટી પાર્ટીઓ કરે છે, નથી શોભતું તને, અને તારા કુસંસ્કારની અસરથી આપણા બંને સંસ્કારો પણ, અરે સંસ્કારો શું, આપણા બંને સંતાનો પણ ઊંધે રવાડે ચડી ગયા છે, તમે જૂન વાણી હતા ને જૂન વાણી જ રહેવાના, અરે ક્યારેક તો મોડર્ન થવા શીખો, મોડર્ન યા, અરે આ તમારા લોકો સાથે મોડર્ન બનતા બનતા દોડતા દોડતા તમે લોકો બધા ખોટી જગ્યા લપસી પડ્યા છો એનું શું, કાશ કાશ તમે ટીવી હોત ને તો રિમોટ થી બંધ કરી નાખત, એમ યસ, અને જો તું કેલેન્ડર હોત ને તો દર મહિને આમ ફાડી અને તને બદલી નાખત, નરેન્દ્ર દા 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 આવી ગયો, મેરે લાલ મેરે ગુલાબી મેરે હરે, હાય કેસે હો વીડુ, અરે હે તારા બાપ ને બીડુ કહીને બોલાવતા શરમ નથી આવતી, તો શું કહીને બોલાવ, કેસે હો બાપ, નથી યાર તારી સાથે વાત કરવામાં કઈ માલ જ નથી, અચ્છા અચ્છા સાંભળો મારા ખિસ્સામાં પણ માલ નથી, થોડા પૈસા આપો, ચલો આપો, એક રૂપિયો નહીં મળે, આપો આપો આપો, શું આપો આપો આપો, હા હું તને પૈસા નથી આપતો ત્યારે તું આ ઘરનું ફર્નિચર વેચી અને પૈસા ઉભા કરી લે છે ને, કરી લે, એમ એવી રીતે ઉભા કરી લઉં, કરી લે, જો જો પછી, ઓકે કરી લે કરી લે કરી લે, આ બધું ફર્નિચર વેચીને પૈસા ઉભા કરી લે, બહુ ફર્નિચર વેચી નાખતો તો ને એટલે મેં ઘરનું બધું ફર્નિચર એકબીજા સાથે સાંકળથી બાંધી તાળાથી લોક કરી ચાવી મૂકી દીધી મારી પાસે, સમજાવો સમજાવો આ બધું શોભે છે, ના ના આમનું તો ઠીક છે સમજમાં, આપનું કેટલું ખરાબ લાગે, જવા દે આમની સાથે કઈ, દાદાજી દાદાજી ભગવાન તમારી આત્માને શાંતિ આપ, મેં તને કેટલી વાર કહ્યું કે મારા બાપુજી હજી જીવે છે, જીવે છે મારા બાપુજી, અને તું એના ફોટાને હાર ચડાવે છે, હાર ચડાવે છે, એક મિનિટ, તમારા બાપુજી આ ઘર છોડીને ગયા ને ત્યારે જ ઓલરેડી 80 વર્ષના હતા, અત્યાર સુધીમાં તો હે, પૈસા કટ,
આ જોયો તારો બાબો તારો લાલ પીળો જોયો રોજ જ જોઉં છું હા અને એની વાત સાચી પણ હોય આપકે બાબુજી કો ગયે કિતને સાલ હો ગયે પતા નહીં અભી જિંદા હૈ ભઈ યા નહીં અરે 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 મારા બાપુજી હજી જીવે છે તો એમ રાખો ને સાંભળો દુકાને જતા પહેલા મને 50,000 આપતા જાઓ ₹50,000 આજે રમી માં હું જ જીતીશ અને આગળના પૈસા પણ કવર કરવા છે મારે મોર્નિંગ ડેડ હાય બેબી હાય હે મેં તને કેટલી વાર કહું છું કે હું આ તારો બાપ તારી સામે જીવતો જાગતો ઊભો છું ને તો આ જીવતા બાપને ડેડ 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 કેની કે છે કમ ઓન ડેડ તમને મળવા માટે તો હું એલી ઉઠી છું મને મળવા માટે કે તારા બાપ પાસેથી પૈસા પડાવવા માટે આ શું બોલો છો તમે બચ્ચાઓ તો સંસારી બાગના ફૂલ હોય છે ફૂલ એક વાત કહું આપણા બચ્ચાઓ છે ને એ ફૂલ નહીં મારી જિંદગીની સૌથી મોટામાં મોટી ભૂલ છે ભૂલ નરેન્દ્ર જેટ મારે મારા ફ્રેન્ડ સાથે ગોવા ફરવા જવું છે મને ખાલી 30,000 જોઈએ છે 30,000 બસ બેટા આટલા જ અરે આ તમને બંનેને શું લાગે છે કે બહાર બગીચામાં મેં પૈસાના ઝાડ ઉગાડ્યા છે કે આમ ચપટી વગાડો ને ઉપરથી 50,000 30,000 ખરે કમ ઓન નરેન્દ્ર ખાલી 80,000 તો માફ્યા છે પાછો લાઈટ પાણી નો ખર્ચો પાછા બધા સેલ્સ ટેક્સ વેલ ટેક્સ એવું બધું આપ્યા બાદ પાછા થાક્યા પાક્યા ઘરે પાછા આવીએ ત્યારે જઈને 2-5 રૂપિયા કમાવા મળે છે બોલતા બોલતા આટલું બધું થાકી જવાય છે વિચાર કરો કમાતા મારી શું હાલત થઈ છે ડેડ તમે મને પૈસા આપો છો કે નહીં ના નો મેં દિલ સે પૂછ રહી હું આપ પૈસા દેતે હો યા નહીં ઓર મેં હે ના તેરે કો દિલ સે બોલતા હું મેં પૈસા નહીં દુંગા નહીં આપો પૈસા ના આ જોયું છે નવું લીધું ડેડ તમે પૈસા નહીં આપો ને તું આનાથી મારી નસ કાપી નાખ અરે દે 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 બાતે રે બારે આ મારી નસ છે કપાઈ જશે ઓર મેં તુલસી અપને ગલે મે ફાંસે લગા કર લટક જાઉંગી ક્યા છે દોરડું દોરડું ક્યા છે ક્યા છે દોરડું ક્યા છે આ તમે બંને જણા પોતાનો જીવ આપવાની ધમકી આપી આપીને મારી પાસેથી રોજ પૈસા પડાવો છો જેટ તમે પૈસા નહીં આપો ને તો આ ધમકી હકીકત બની જશે 30,000 મેરે 50,000 અરે આપું છું અરે 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 પૈસા માંગ્યા કરે છે મારી પાસે લે કે જે આખી દુનિયાને કે મારા બાપના પૈસા હું ઉડાવું છું કે છે તમે જ્યારે જ્યારે પૈસા આપો છો ને ત્યારે ત્યારે હિન્દી સિરિયલના હીરો જેવા લાગો છો અને નથી આપતો ત્યારે આમાં વિલન જેવા બંને જણા ગમે તે ઘડી અહીંયા આવતા છે ઓ નો એ ગામડાના માણસોને શું કામ બોલાવ્યા છે ગામડાના માણસોને યસ એટલે ચંદ્રિકા તું ભૂલી ગઈ કે આજે હું જે કઈ પણ છું એ મારા પરમ મિત્ર નગીન ને કારણે છું અને તું એને ગામડાનો માણસ કે છે અરે ભૂલી ગઈ કે મેં અને નગીન એકબીજાને વચન આપ્યું છે કે એનો ભદ્રેશ અને આપણી પ્રાર્થનાના અમે લગ્ન કરાવીશું કમ ઓન ડેડ મારે કોઈ ગમાર સાથે લગ્ન નથી કરવા યા શી ઇઝ રાઈટ ગમાર ભદ્રેશ અને આપણી દીકરીને તો કોઈ મેચ જ નથી હવે એ ચંદ્રિકા ભૂલી ગઈ એમ તો તું છે ને ગામડેથી જ આવી છે ખબરદાર किसी को भी बताया कि मैं गांव से आई हूँ क्लब में मैंने सबको बताया है कि मैं यूएस रिटर्न हूँ हेलो हाय बाय वर्षों पहला गामड़ा माथे आया शहर में श्रीमंत बच्चे रही वो गमार नथी एम यस गमार नथी તો એ 100 વાતની એક વાત હવે તમે બંને જણા કાન ખોલીને સાંભળી લો આ વખતે મારો નિર્ણય અફર છે અને બીજી વાત સાંભળી લેજો કોઈ છે ને માના પેટમાંથી આમ જન્મે ને ત્યારથી કંઈ આમ હોશિયાર ને મોડર્ન નથી બની જતું પેલા લોકો આવશે તમારા જેવા મોડર્ન સાથે રહેશે અને અહીંયા આવીને એ લોકો પણ મોડર્ન બની જશે હા પણ મારો નિર્ણય નહીં બદલાય આ વખતે મારો નિર્ણય અફર છે Hey mom, I don't want to marry that Bhadresh. Nagin kaka ni to surname pa kevi middle class che.
મૂંછાળા યક અને જો હું ભદ્રે સાથે લગ્ન કરું તો મારી સને પણ ક્લબમાં બધા મને બોલાવે મિસિસ મૂંછાળા યક કેવું લાગે ઓહો યુ ડોન્ટ વરી બેબી ભલે તારા પપ્પા બોલ્યા કરે ને પણ હું તો તને મારા ક્લબની શીલાને વિક્કી સાથે જ પરણાવીશ સ્માર્ટ હેન્ડસમ એન્ડ રિચ યસ બટ મમ ઓ કમ ઓન તું હાય હા કર ને નહીતર પૈસાનો પ્રોબ્લેમ થઈ જશે હા અને તને ક્યાં કાલે ને કાલે પરણવાનું છે બટ ડેન્સ ચાલ લે તો રૂમમાં હું તને સમજાવું ચાલ ઓકે જસ્ટ ચિલ અરે દરવાજો ખોલો દરવાજો ખોલો તમે છો ને આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો